नमस्कार, स्वागत है मंतव्य न्यूज में। आपनी साथे हूं छु दीपिका। तो समाचार की शुरुआत में हाल महत्वपूर्ण समाचार सामे आवी रहा है। जगदीश ठाकुर ना विरोध में बजरंग दल नो विरोध। तो जे रीते निवेदन आपवामां आव्युं हतुं जगदीश ठाकुर ना निवेदन पर बजरंग दल नो विरोध। जीपीसीसी ऑफिस पर बजरंग दड़े लगाव्या पोस्टर। तो जे रीते हाल राजीव गांधी नी प्रतिमा पर हज हाउस ना पोस्टर लगाड़वामां आव्या छे। तो बजरंग दल ना कार्यकरो पर आक्षेप लगाड़वामां आवी रह्यो छे। मोड़ी रात्रे कोंग्रेस ऑफिस ना मुख्य गेट पर लखाण करायुं। जगदीश ठाकुर ना निवेदन ना विरोध में गुजरात कोंग्रेस भवन पर हज हाउस ना लखाण वाला पोस्टर लगाड़वामां आव्या छे। जगदीश ठाकुरे गईकाले निवेदन आप्युं हतुं। देशनी तिजोरी पर सौथी पहेलो माइनोरिटी नो हक छे। लघुमती सम्मेलन में जगदीश ठाकुरे निवेदन आप्युं। तो जे रीते आ निवेदन बाद हवे बजरंग दलना कार्यकरो द्वारा विरोध करवामां आव्यो, तेना पर आक्षेपो करवामां आव्या छे। जगदीश ठाकुरना निवेदन पर बजरंग दलनो विरोध सामे आव्यो छे। जीपीसीसी ऑफिस पर बजरंग दड़े पोस्टर लगाव्या छे। तो संवाददाता श्री जोड़ाई गया छे। जी श्री, जे रीते बजरंग दलना कार्यकरो द्वारा विरोध करवामां आवी रह्यो छे जगदीश ठाकुरना निवेदन पर, शुं छे समग्र मामलो? ચોક્કસથી દીપિકા, જો આને લગતી વાત કરવામાં આવે તો ગઈકાલે જ હજી જગદીશ ઠાકોર દ્વારા જે વિવાદસ્પદ ટિપ્પણી કરવામાં આવી હતી, જે નિવેદન આપવામાં આવ્યું હતું કે જે દેશની જે તિજોરી છે તે લઘુમતીના લોકો માટે જ છે, અને તેમણે સાથે સાથે એ પણ જણાવ્યું હતું કે આ જે નિવેદન જે પોતે આપી રહ્યા છે તેનાથી ભારે નુકસાન કોંગ્રેસને થવાનું છે। અગાઉ આ નિવેદન મનમોહનસિંહ જે આપણા પૂર્વ પ્રધાનમંત્રી છે તેમના દ્વારા આપેલું હતું, અને ત્યારે પણ કોંગ્રેસને ખાસું એવું નુકસાન થયું હતું। ગઈકાલે પણ જગદીશ ઠાકોર દ્વારા આવું આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હતું, અને તેને પગલે કાલે મોડી રાત્રે બજરંગ દળ દ્વારા જે અત્યારે પાલડી સ્થિત આવેલું જે કોંગ્રેસ કાર્યાલય છે ત્યાં હજ હાઉસ એવું લખી નાખવામાં આવેલું હતું। તે ઉપરાંત જો વાત કરવામાં આવે તો આ જે વિધાનસભા ગુજરાત વિધાનસભાની જે ચૂંટણી આવી રહી છે તે અંગે રાજકીય ગતિવિધિઓ વધી ગઈ છે, અને તે અંગે બંને પક્ષો ગુજરાત કોંગ્રેસ હોય કે ભાજપ હોય બંને પક્ષો દ્વારા નિવેદન આપવામાં આવી રહ્યા છે, અને પ્રતિક્રિયા પણ એકબીજાને મળી રહી છે। તો આગળ જો જોઈએ કે હાલ અત્યારે જે કોંગ્રેસ ભવન છે ત્યાં જે હજ હાઉસ લખવામાં આવેલું હતું ત્યાં અત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વ્હાઇટ વોશ કરી નાખવામાં આવેલું છે। જે હજ હાઉસ લખેલું હતું તે ભૂસી નાખવામાં આવેલું છે સફેદ પીછાથી। તો આગળ જોવાનું એ રહ્યું કે હવે આના ઉપર કોંગ્રેસની શું પ્રતિક્રિયા રહેશે। આભાર શ્રી, સમગ્ર માહિતી આપવા બદલ। તો જે રીતે જગદીશ ઠાકોરના નિવેદન પર બજરંગ દળનો વિરોધ જોવા મળી રહ્યો છે। જીપીસીસી ઓફિસ પર બજરંગ દળે પોસ્ટર લગાવ્યા। રાજીવ ગાંધીની પ્રતિમા પર હજ હાઉસના પોસ્ટરો લગાડવામાં આવ્યા છે। કોંગ્રેસ ઓફિસ પર હજ હાઉસનું લખાણ લખ્યું છે। તો જે રીતે મોડી રાત્રે કોંગ્રેસ ઓફિસના મુખ્ય ગેટ પર લખાણ લખવામાં આવ્યું છે, રાજીવ ગાંધી ભવનનું નામ હજ હાઉસ લખ્યું છે। જગદીશ ઠાકોરે જે રીતે ગઈકાલે નિવેદન આપ્યું હતું, દેશની તિજોરી પર સૌથી પહેલો માઇનોરિટીનો હક છે નિવેદન આપવામાં આવ્યું, ત્યારે લઘુમતી સંમેલનમાં જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું હતું, જેને લઈને હવે બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। તેમણે પોસ્ટરો લગાડ્યા જગદીશ ઠાકોરના નિવેદન પર બજરંગ દળનો વિરોધ। જીપીસીસી ઓફિસ પર બજરંગ દળે પોસ્ટર લગાવ્યા છે। મોડી રાત્રે કોંગ્રેસ ઓફિસના મુખ્ય ગેટ પર લખાણ લખવામાં આવ્યું છે, રાજીવ ગાંધી ભવનનું નામ હજ હાઉસ લખ્યું। તો જગદીશ ઠાકોરના નિવેદનના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ ભવન પર હજ હાઉસના લખાણવાળા પોસ્ટરો લગાડવામાં આવ્યા છે। બજરંગ દળના કાર્યકરો પર આક્ષેપ લગાડવામાં આવી રહ્યા છે। લઘુમતી સંમેલનમાં જગદીશ ઠાકરે જે રીતે નિવેદન આપ્યું હતું, તો જગદીશ ઠાકોરના નિવેદન પર બજરંગ દળનો વિરોધ। જીપીસીસી ઓફિસ પર બજરંગ દળે પોસ્ટર લગાવ્યા, રાજીવ ગાંધીની પ્રતિમા પર હજ હાઉસના પોસ્ટરો લગાડ્યા છે। તો જો કોંગ્રેસ ઓફિસ પર
હજાઉસનું લખાણ લખ્યું। તો મોડી રાત્રે જે રીતે લખાણ લખવામાં આવ્યું છે, રાજીવ ગાંધી ભવનનું નામ હજાઉસ લખ્યું છે। જગદીશ ઠાકોરે જે રીતે ગઈકાલે નિવેદન આપ્યું હતું તેને લઈને હવે બજરંગ દળનો વિરોધ અને એક પોસ્ટર લગાડવામાં આવ્યા છે। કોંગ્રેસ નેતાઓને જાણ થતા લખાણ પર સફેદ કૂચડો લગાડવામાં આવ્યો છે। તો મોડી રાત્રે કોંગ્રેસ ઓફિસના મુખ્ય ગેટ પર લખાણ લખાયું છે અને રાજીવ ગાંધી ભવનનું નામ હજાઉસ લખ્યું છે। તો જે રીતે જગદીશ ઠાકોરના નિવેદન પર ગુજરાત કોંગ્રેસ ભવન પર હજાઉસ લખાણના પોસ્ટરો દેખાયા, લઘુમતી સંમેલનમાં જગદીશ ઠાકોરે જે રીતે નિવેદન આપ્યું હતું તેને લઈને હાલ વિરોધ જોવા મળી રહ્યો છે।